પોલીસને કાયદાના રક્ષક માનવામાં આવે છે, પરંતુ જો પોલીસ કાયદાના સકંજામાં આવે તો? એવું જ બન્યું છે આજે અમદાવાદના જૂના વાડજ પાસે ટ્રાફિક પોઈન્ટ પર. આનંદસિંહ રાઠોડ હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા હતા, જ્યાંથી તેને માત્ર 400 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકો ગોઠવી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક ફરિયાદી છે, આયોસી ડેપો સાબરમતીમાં રહેતા દિનેશભાઈ પ્રજાપતિ. એની પોતાની મેક્સી પાસિંગ મારુતિ ઓમની ગાડી છે. તે પસાર કરતી વખતે નવાવાડા સર્કલના ટ્રાફિક પોલીસમેન આનંદસિંહ રાઠોડે તેમને રોકી અને જમા લેવાની ચેતવણી આપેલી, અને જમા ન લેવી હોય તો રૂપિયા 1000 આપવાની વાત કરેલી, એમાં 600 રૂપિયા આપી દીધેલા, બાકીના 400 રૂપિયા આપવાનો જે વાયદો હતો. ફરિયાદી એસએબીનો સંપર્ક કરતા ગોઠવેલ છટકામાં ટ્રાફિક જમાદાર શ્રી આનંદસિંહ રાઠોડ ઝડપાઈ ગયેલા છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ફરિયાદી દિનેશ બાબાભાઈ પ્રજાપતિએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપી હતી કે આરોપી આનંદ રાઠોડે પોતાનું વાહન રોકી તેને વાહન ડિટેઇન ન કરવા માટે 1000 રૂપિયાની લાંચ માંગી હતી, જેનાથી દિનેશભાઈએ 600 રૂપિયા આપી દીધા હતા અને 400 રૂપિયા આપવાના હતા. તે દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકો ગોઠવી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહીં મહત્વની વાત એ છે કે પોલીસને કાયદાના રક્ષક માનવામાં આવે છે, પરંતુ પોલીસ જ કાયદાના ભક્ષક બન્યા છે, ત્યારે સામાન્ય જનતાએ કોના પર વિશ્વાસ કરવો એ મહત્વનો સવાલ બની રહ્યો છે. કેમેરામેન ગુરુબક સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ.